નમસ્કાર મિત્રો, જય માતાજી. હું અત્યારે ઇન્દિરાનગરમાં આવ્યો છું અને આમનું નામ છે દિલીપભાઈ. એ દરની અંદર સાપ ઘૂસી ગયો છે અને મેં જોયું તો ઝેરી સાપ છે. અને આ તમે જુઓ છો, આટલું બધું પાણી અમે અંદર રેડ્યું, આ બધું પાણી અમે અંદર રેડ્યું પણ દરની અંદર પાણી જાય જ છે અને સાપ બહાર આવતો નથી. પણ હવે થોડો દેખાડો દીધો છે, સાપનો બહાર કાઢવાનો પ્રયત્ન કરીશું, એનો જીવ બચાવીશું. તમે વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો. લાવો બીજું પાણી લાવો. તમે ભાઈ આ બાજુ બેટરી કરો. આમાં પાણી ખલાસ થઈ ગયું સર? પાણી તો ગણું છે. ચોટી છે જબરજસ્ત વગરની, મેં કરતો જ નહીં. આ મિત્રો એક મદદ કરવાનો ભાવ છે કે જેનાથી એનો જીવ બચી જાય અને પરિવાર છે એ સુરક્ષિત થઈ જાય. કારણ કે ઝેરી સાપ કરડી જાય એ કરડ્યા પછી પણ વધારે તકલીફ થતી હોય છે. મને પણ અહીંયા કરડેલો છે, પણ એક જીવદયાની ભાવના છે કે જે એક જીવ બચાવું છું એટલા માટે હવે બહાર આવવાની તૈયારી છે. ખબર એ બધો ખેંચાય નહી, કારણ કે એના શરીર માં તકલીફ થાય, તકલીફ થાય ને મકોડા ભાગી જાય, પોટા ભાગી જાય બિચારા ને. કારણ કે એ જીવ છે. મારા બાપા તો નહી, તારા માસી બીક લાગે તો ના આપી. જલ્દી તો મિત્રો તમે જોયું કે આ ડબ્બાની અંદર મેં આ સાપ અંદર પૂરી દીધો. આનું નામ છે કોબરા સાપ. હવે હું જંગલમાં આને છોડી દઈશ જેનાથી આનું જીવન બચી જશે. જય માતાજી, આભાર.